હેલો વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાર્થી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. ચાલો પેજ નંબર 124 ખોલો, પાઠ 18. એટલે એમાં જુઓ, પહેલું છે કોયડાને ચિત્ર સાથે જોડો, આપેલી જગ્યામાં રમતનું નામ લખો. તો આપણે શું કરવાનું છે, રમતનું નામ લખવાનું છે. કોયડા પૂછ્યા છે, કાંચના એ કંચા નાના, જે જીતે એ રહે નજાના, જે કંચાને તાકી જાય એ વિજેતા જાહેર થાય. ફેરીએ રમીએ છીએ કંચાથી લખોટીઓથી, તો એમાં લખો કોષ્ટકની અંદર એની જે ખાનું આપ્યું છે ને એમાં લખો લખોટી, બરાબર. હવે એની સામેનું જુઓ, જો સાપ પર તમે આવી જાઓ આનાથી તો ન ગભરાવો, રમતમાં શેરડી પણ આવી જાય તુરંત આગળ પહોંચી શકાય. આ રમત છે સાપ શેરડી, અહીંયા લખો સાપ શેરડી. પછી જુઓ, તેને પાખો નથી પણ ઉડી શકે છે, દૂર દૂર સુધી જઈ શકે છે. અત્યારે છે ને સંક્રાંતિ મોસમ, તો આપણો તહેવાર છે અત્યારે સંક્રાંતિનો, તો એમાં લખો પતંગ, પતંગ દૂર દૂર સુધી જાય, બરાબર. અને પાખો નથી તો પણ ઉડી શકે છે. સફેદ કાળા પાટિયા પર રાજા રાણીને ઘોડો છે, નાના મોટા સૈનિક અનેકો, મગજ વાપરે તે થાય છે એકો. એમાં લખો ચેસ, એની સામેનામાં. બેટ બોલ થી રમી શકાય, દોડવાથી પણ રન બની જાય, ચોગ્ગા અને છક્કાનો રન મળે તો સતત બને. એમાં શું આવે, ક્રિકેટ. ચાલો આ પાંચે ખાણા તમારે તમારી બુકમાં લખવાના છે, બરાબર. એટલે લખવાનો મહાવરો લઈએ, ના નામ અહીંયા લખી નાખવાના છે. હવે પેજ નંબર 27 જુઓ, 127. રમત રમવા ઉપરાંત તમે બીજું શું શું કે ભણવાનું કરીએ છીએ ને, પછી ટીવી જોવાનું, એ તો ખાસ એમાં તો ના પાડવી પડે. ચિત્રો દોરવાનું એ કરતા નથી, તો દોરજો ચિત્રો જ્યાં કીધું હોય, જેવું આપણે પેલા શીખવાનું, શીખશું તો આવડશે. દુકાનેથી વસ્તુ લાવી આપવાનું, ગીતો ગાવાનું, પછી ફૂલ છોડને પાણી આપવાનું, આ બધા કામ તમે રમત રમવા ઉપરાંત કરો છો. હવે જુઓ, રમકુદ તમારા કુટુંબના સભ્યો બીજું શું કામ કરે છે. તમારા કુટુંબના સભ્યો નવરાશની પળમાં શું કરે છે, તે ચિત્રોમાં રંગ ભરો, જરૂર જણાય કે ચિત્ર દોરો અને લખો. ચાલો પહેલું ચિત્ર છે વાંચવું, તો એમાં ઝાડનું ચિત્ર આપ્યું છે, લીલી આવી છે, તો ઝાડ લીલા કલરનું કરાય અને વાંચવાનું હોય તો આપણે વાંચવાનું કામ સમય મળે તો કરવું જોઈએ. પછી સીવણ કામ અને ભરત કામ બેન કે મમ્મી કરતા હોય છે. પછી છે નૃત્ય, પછી છે વાતો કરવી અને છોડની સંભાળ રાખવી, જો નવો છોડ વાવે છે બાળકે. પછી ટપાલ ટિકિટ સંગ્રહ કરવી, તો એ સરસ મજાનું એમાં હોય. તો જુઓ, આપણે 17મો પાઠ જોઈ ગયા ને, પત્રનો પ્રવાસ, તો એમાં આપણે ટિકિટોની જરૂર પડે અને ઘણાને આવા શોખ હોય છે કે જે પુરાણી વસ્તુ હોય એ સાચવીને રાખવી. પછી જુઓ, ત્રણ ખાના આપ્યા છે, એમાં તમારે શું કરશો, બીજું શું શું કરી શકાય દિવસ આખામાં. તો કે જે સવારે ચાલવા જવું, તો એ ચિત્ર તમે દોરી શકો. કોઈ વ્યક્તિ ચાલવા જતું હોય, હાલતું હોય, ગમે તેમાંથી, પુસ્તકમાંથી, છાપામાંથી, ગમે તેમાંથી, કોઈ અત્યારે તો મળે છે ને તૈયાર, એમાંથી જોઈ નહીં પણ તમારે દોરવાનું છે. પછી છે મોબાઈલનો ઉપયોગ કરો, મોબાઈલ તો આખો દિવસ હાથમાં જ હોય, સમૂહનો કેવો પડે કે મૂકી ગયો એમ, બરાબર. રમત રમવા માટે, ભણવા માટે લેતા હોય તો કોઈ ના ન પાડે. પછી છે યોગ કરવો, યોગ મુદ્રામાં હાથ ઊંચા રાખીને એવી તમે ચિત્ર અહીંયા દોરી શકો છો અને નીચે લખી નાખો યોગ કરવો. તો આ બધી ક્રિયાઓ થઈ ભણવા ઉપરાંતની, કે જે તમે કરતા જ હોવ છો. આપણે સ્કૂલમાં પણ જોવો, સની પીટીના પીરિયડ રાખીએ છીએ, બાલસભામાં આપણે કસરત કરાવીએ છીએ, જેથી કરીને કસરત કરવાથી આપણું શરીર કેવું બને, સુડોળ બને અને એકદમ ચપળ બને. તો આ પાઠ રમતા રમતા એ આપણે જોયો અને સમજ્યા, તો આ પાઠને એકવાર તમે વાંચી જજો અને આના જે પ્રશ્ન જવાબ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.